સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરિપુરા ગામે મહાદેવ મંદિરને નવીનીકરણનું ગ્રામજનોએ કામ ઉપાડ્યું છે. અંદાજે 120 વર્ષ જૂનું પૌરાણિક હરિહરેશ્વર મહાદેવ મંદિર નિર્માણ થયું. વર્ષો થઈ જતા હવે ગ્રામજનોએ આધુનિક ઓપ આપવાનું નક્કી કરવાનું નક્કી કરાયું હતું. આ અગાઉ અનેક વખત જીર્ણોદ્ધાર કરવાના પ્રયત્નો કરાયા હતા, પરંતુ અનેક વિઘ્નો આવતા હતા, જેથી આ વખતે દાતાઓને આર્થિક સહયોગમાં મદદ મળતા હવે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવનાર છે. જે નિમિત્તે મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી જૂના મંદિરને સ્થાને નવા બનાવવાનો શુભારંભ કરાયો હતો. આ ગામના મહાદેવ મંદિરમાં લોકોને અટૂટ શ્રદ્ધા પણ જોડાયેલી છે અને મહાદેવ માનતા પૂરી પણ કરે છે. મારું નામ પ્રસન્નકુમાર મહેન્દ્રભાઈ પાટણવાડિયા અને અત્યારે અમે મહાદેવનું કામ લઈને બેઠા છે. હવે આ મહાદેવનો ઇતિહાસ એવો છે કે લગભગ 120 વર્ષ જૂનું હશે એવું અમારું ધારણા છે. આખા ગામમાં કોઈને ખબર નથી કે આ મંદિર કોણે બાંધેલું, એનો ઇતિહાસ શું છે. પણ આ મહાદેવના પરિચય એવા છે કે એક માણસ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એને ચારે ચાર દિવસ સુગર બદલાવે છે અને એ માણસ ખાલી મહાદેવને એમ કહે છે કે મારી ભક્તિમાં ખોટ હોય તો તું મને સુગર આપજે. અને 5 દિવસ પછી જાય છે, રિપોર્ટ કરાવે છે અને નોર્મલ રિપોર્ટ આવે છે. અને આ મહાદેવ મંદિરનું અમે ઘણી વાર ટ્રાય કરી પણ કેટલી વાર અમે નિષ્ફળ ગયા. પછી આ ફેરી અમને NRI એવા અમારા નિર્મલભાઈ, મારા મિત્ર એક એવા ચેતનભાઈ, પછી બીજા મિતેશભાઈ, જીતેશભાઈ એવા ઘણા દાંડવીનો સાથ મળ્યો. પૂરા પૂરા હરિપુરા ગામનો સાથ અમને મળ્યો અને અમે હવે એકદમ ભવ્ય મંદિર, જે આજુબાજુના ગામમાં પણ નથી એવું એકદમ ભવ્ય અને ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવાના છે. તો તમામ ડાટાનો, તમામ હરિપુરા ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું સોહિલ સતીશભાઈ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આ ટ્રસ્ટનો પણ CA છું. જ્યારે આ મંદિર ઘણીવાર નિષ્ફળ ગયું એના નાના નાના કારણો હોય કે નેગેટિવિટી હોય કે ભાઈ આ મંદિર ચાલુ કરીએ તો દાનની સગવડ થશે કે નહીં, એટલે આવી બધી અડચણોને લીધે આ મંદિરનું કાર્ય થતું નહીં હતું આગળ. અને મારું એવું માનવું છે ને, અમારા શિક્ષકોએ પણ અમને શીખવેલું કે જ્યારે કોઈ સારું કાર્ય નિસ્વાર્થ ભાવે ચાલુ કરવામાં આવે તો એમાં ત્યાં ત્યાંથી મદદ આવે છે જ્યાંથી તમે વિચારેલું ના હોય. તો એવી રીતે જ્યારે આ કાર્યની શરૂઆત કરી તો અમને એવા એવા વિદેશના એવા ખૂણામાંથી દાન મળ્યું, એવા એવા ગામોમાંથી દાન મળ્યું જે અમે વિચારેલું પણ ના હતું. અને જ્યારે અત્યારે પણ અમે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીએ છીએ તો હજુ પણ અમને આર્થિક તેમજ શારીરિક મદદની જરૂર છે. અને એના માટે અમે આગળ ફટાકડા વેચવાનો પ્રયાસ કર્યો, એ પણ અમારા જેવા અમે જે વિચારેલું રહે એના કરતાં 3 ગણું વેચાણ થયું. અને ત્યાંથી પણ અમને દાન મળ્યું. અને બીજું કેવું છે કે આ ટ્રસ્ટ અમારું રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. બધો વહીવટ અમે એકદમ ક્લિયર કટ ચેરિટી કમિશનરથી લઈને ઇન્કમટેક્સમાં આનો હિસાબ સબમિટ કરવાના છે. તો આ એક રોટી કપડાં અને મકાન પછી જો કોઈની જરૂર હોય તો એ છે શ્રદ્ધાની જરૂર. અને આ એક શ્રદ્ધાની વાત છે. માણસને પોતાના જીવનના કોઈપણ સ્ટેજ પર જ્યારે દુઃખોના વાદળ હોય છે ત્યારે એક શ્રદ્ધાની જરૂર હોય છે, ત્યારે એક વિશ્વાસની જરૂર હોય છે કે ભગવાન મારી સાથે છે, મહાદેવ મારી સાથે છે. તો આ એક શ્રદ્ધાની જીત છે અને એક ભવ્ય મંદિરના નિર્માણ માટે હજુ પણ અમને દાનની જરૂર છે. તો કોઈપણ ખૂણેથી કોઈએ દાન આપવું હોય તો અમને આપી શકે છે અને એમનું તમને ક્લિયર કટ વહીવટથી માંડીને બધો હિસાબ તમને રજૂ કરવામાં આવશે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત.